જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને ત્યાં નવા થાય છે સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હરિદેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની આજે પણ જોઈએ આજનો દિવસ કેવો તો મિત્રો તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ને બુધવાર તો મિત્રો આજની શરૂઆત પણ શુભ રંગથી કરીએ મિત્રો આજનો શુભ રંગ છે ખાખી કલર આજના અનુકૂળ દેવતા ગણેશજી આજની શુભ ધાતો કાસુ અને પંચ ધાતુ આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ શરીરની નસો શુભ પદાર્થ ધૂપ શુભ અન્ન ઘઉં અને મગ શુભ દ્રવ્ય દહીં ભાગ્યવર્ધક પુષ્પ કેતકી અને ભાગ્યવર્ધક સુગંધ ખસ તો મિત્રો હવે જોઈએ આપણે ગ્રહો આપણા માટે શું લાવી વાત સૂર્ય સૂર્ય આજે દસમા સ્થાનમાં ગોચર કરે છે તો મિત્રો દસમા સ્થાનનો સૂર્ય આંખો પર અસર લાવે છે વેપારમાં કંઈક નાની મોટી રૂકાવટ ઊભી કરે છે તો આજે ચોક્કસ ઘરેથી નીકળતી વખતે કોઈ લાઇટ કલરની કેપ અથવા રૂમાલથી માથું ઢાંકીને નીકળશો તો વધુ ફાયદો થશે મિત્રો આજે કોઈ અંધ વ્યક્તિ મળે ને તો એને ખાવાનું ખવડાવજો ચંદ્ર ચંદ્ર આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે તો ચંદ્ર આજે આપણે વધારે વિચાર કરવા પર મજબૂર કરી શકે છે તો આજે ખોટા વિચારો ન થાય એનું ધ્યાન રાખજો વિચાર વધુ કરાય પણ કોઈ પણ એક બાબત પર વધુ પડતી જે આશાઓ અપેક્ષાઓ આપણે મનમાં લઈ લઈએ છીએ એવું ન કરતા આજની ભાષામાં કહીએ તો ઓવર થિંકિંગ બિલકુલ પણ ન થવું જોઈએ મંગળ મંગળ આજે પાંચમા સ્થાનમાં ગોચર કરે છે તો મિત્રો આજે પ્રેશરને લગતો રોગ વધી શકે છે લોહીને લગતો રોગ આપણો પ્રબળ થઈ શકે છે થોડું ધ્યાન અવશ્ય રાખજો અને આજે છે ને કોઈ પણ કામ કરો આપવા લેવાનું તો લખાણ કરીને આપવું લખાણ કરીને લેવું ખૂબ જરૂરી છે બુધ બુધ આજે પાંચમા સ્થાનમાં ગોચર કરે છે તો મિત્રો આજે શિક્ષા સંબંધિત કામોમાં ફાયદો થાય આપણી કન્યા જે છે એ કંઈક સારું નામ કમાઈને લાવે એનાથી આપણને અભિમાન થાય તો ચોક્કસ આજનો દિવસ તમને બુધ તરફથી ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય ગુરુ ગુરુ આજે બારમા સ્થાનમાં ગોચર કરે છે તો મિત્રો આજે કોઈ એજન્સીને લગતા કામ હોય ને એને ફાયદો બાકી બીજા વેપારોમાં આપણે થોડાક નબળા પડતા દેખાય આજે આપણો પૈસો કોઈ ખોટા કામમાં રોકાઈ જાય અથવા ખર્ચાઈ જાય અને પૈસો પાછો મેળવવામાં તકલીફ પડે આજે ચોકસાઈ જરૂર રાખજો મિત્રો આજે છે ને થોડીક બદામ તમારી આજુબાજુ કોઈ નદી તળાવ દરિયો હોય ને તો એને વાટીને માછલીઓને ખાવા માટે નાખી દેજો ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે શુક્ર શુક્ર આજે પાંચમા સ્થાનમાં ગોચર કરે છે તો મિત્રો આજે આપણા શરીરમાં વાસનાનો કીડો સળવળતો દેખાય આજે કોઈ પણ સ્ત્રીને આપણે આપણી પત્નીના રૂપમાં જોઈએ પ્રેમિકાના રૂપમાં જોઈએ આ જે સાઇન છે ને એ સારી નહીં કોઈપણ સ્ત્રીને માન સન્માનથી જુઓ તમારી પત્ની તમારી છે તમારી પ્રેમિકા તમારી છે પણ દરેક સ્ત્રીમાં જો આપણે પત્ની રૂપ જોઈએ ને તો એ આપણા માટે નુકસાન કરતા થાય છે આજે લાલ ગાયને ઘરની રોટલીને ગોળ ખવડાવશો તો આવા વિચારોથી બચી શકશો શનિ શનિ આજે છઠ્ઠા સ્થાનમાં ગોચર કરે છે તો મિત્રો આજે કોઈ અચાનક યાત્રા કરવી હોય તો એને માંડવાડ કરતો નહીં તો યાત્રામાં નુકસાન થશે આજે જૂના રોગ વધી શકે છે પરેશાની થઈ શકે છે આજે શરીર પર જો આપણે ચામડાની વસ્તુ ઓરિજિનલ ચામડાની વસ્તુ વહેરીએ તો આપણા પગને નુકસાન થઈ શકે તો આ બધી બાબતો પર ધ્યાન રાખશો સમજદારી કેળવશો તો ફાયદો જરૂર થશે રાહુ રાહુ આજે સાતમા સ્થાનમાં ગોચર કરે છે તો મિત્રો સાતમા સ્થાનનો રાહુ પતિ પત્નીના ઝઘડા કરાવી શકે છે પત્ની તરફથી પતિ તરફથી આપણે કંઈક વાદવિવાદનો સામનો કરવો પડે આ બધી બાબતોમાં ધ્યાન રાખવાનું છે ચાંદી પહેરજો અથવા ચાંદી પાસે રાખજો અને મન શાંત રાખજો તો આજે આ બધા ઝઘડામાંથી બચી શકાય કેતુ કેતુ આજે ત્રીજા ભાવમાં ગોચર કરે છે તો મિત્રો આજે કોઈ પણ કામ કરીએ ને તો બે મિત્રોની ભાઈની ઘરના વડીલની સલાહ લઈને કરવું જોઈએ નહીં તો આપણને નુકસાન જાય આજે ભાઈની સાથે દગો નહીં કરતા નહીં તો આપણને તકલીફ પડે ભવિષ્યમાં સારા સંબંધો રાખવા બહુ જરૂરી હોય છે તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ વર્ણન અને આજનો દિવસ કેવો એની જાણકારી તમને સારી લાગી તો આજના વિડીયોને લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરો હું હર્યોદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો